कोरोना महामारी ना लांबा समयगाळा बाद जन्माष्टमी ना तहेवार मां लोको फरवा माटे निकळी पड्या छे। त्यारे श्रावण मासना छेल्ला सोमवारे सोमनाथ महादेव ना दर्शने पण लोकोनी भारे भीड जामी छे। शिव भक्तो मंदिर मां सोमनाथ महादेव ना दर्शन करी परिसर मां महालता अने दरिया किनारे मौज माणता जोवा मळ्या। जोके सोमनाथ तो दरियो जोखमी होवाथी दरियामां न जवा माटे कलेक्टर द्वारा जाहेरनामुं पण जारी करायुं छे, परंतु कोरोनाने कारणे लांबा समयथी पोताना घरोमां बेसीने अकળાયેલા લોકો દરિયામાં આનંદ માણતા દેખાઈ રહ્યા છે। સુરક્ષા કર્મીઓ તેમને દરિયાથી દૂર રાખવાના પ્રયત્ન પણ કરી રહ્યા છે, પરંતુ લોકો પોતાની ધૂનમાં જ મસ્ત છે। ત્યારે તેમણે આનંદ કરતી વખતે પૂરતી સાવચેતી રાખવી પણ જરૂરી છે। શ્રાવણ માસ, સોમવાર અને જન્માષ્ટમી, આજે સમગ્ર ગુજરાત જાણે સોમનાથ તીર્થમાં ઉમટ્યું હોય એવું દેખાય છે। સોમનાથ તીર્થની અંદર ક્યાંય વાહન પાર્ક કરવાની જગ્યા નથી, ચાલવાની જગ્યા નથી, અને મહામારીના આટલા સમય બાદ લોકો ઘરમાંથી બહાર નીકળ્યા છે। હું આપને બતાવવા માંગીશ સોમનાથની સમીપમાં આવેલ અરબી સમુદ્ર। આ અરબી સમુદ્ર એટલો જોખમી છે, સીધો જ ઊંડાણવાળો હોય, જેને કારણે આ જગ્યા ચોપાટીએ અનેક લોકોના મૃત્યુ નિપજ્યા છે। એમાંથી અમુક લોકોની લાશો પણ મળી શકી નથી। આ જગ્યાએ નાહવા પર, લોકોને પગ બોળવા પર, દરિયામાં જવા પર, કલેક્ટરનું જાહેરનામું હોય, પ્રતિબંધ હોય, ત્યારે પણ લોકો દોઢ બે વર્ષથી જે ફસાયેલા હતા ઘરની અંદર, અકળાયેલા લોકો આજે મન ભરી અને અરબી સમુદ્ર અને સોમનાથની અંદર જ્યારે પરિવાર સાથે આનંદ કરી રહ્યા છે। વહીવટી તંત્ર, સુરક્ષા વિભાગ દ્વારા તેમને બહાર કાઢવાના પ્રયાસો કરાય છે, પરંતુ લોકો પણ જાણે પોતે મજામાં જ હોય તેમ તંત્રની પણ અવગણના કરી અને દરિયાની મોજ માણી રહ્યા છે। યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ। તો સાતમ આઠમના તહેવારો છે અને શ્રાવણ મહિનાના સોમવારે જ્યારે જન્માષ્ટમીનો પર્વ પણ છે, ત્યારે સોમનાથ દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે। સોમનાથની તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ કે માનવ મહેરામણ અહીં ઉમટી પડ્યું છે। તો દરિયા કિનારે પણ જોખમી દરિયો હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણી રહ્યા છે। આજે લોકો હર હર મહાદેવ તો બોલે છે, સાથે સાથે બોલે છે નંદ ઘેર આનંદ ભાઈઓ, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, આજે એવો નાદ અહીંયા ગુંજી રહ્યો છે। ત્યારે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે હે સોમનાથ દાદા, અહીંયાથી અમે બધા દર્શને એટલા માટે આવીએ છીએ કે મારા ભારત દેશના જવાનો જે સીમાડા હાથવીને બેઠા છે, તમે સોમનાથ દાદા એની રક્ષા કરજો અને એમના પરિવારની રક્ષા કરો એવી સોમનાથ દાદા પાસે હું પ્રાર્થના કરું છું।